फ्रेंड्स, તમારું સ્વાગત છે મારા કિચનમાં. જો સાંજના રસોઈમાં શું બનાવવું એ સમજણ ન પડતી હોય અને કંઈ ઝટપટ અને ટેસ્ટી બને એવું ખાવું હોય તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવો 15-20 મિનિટમાં બની જાય એવો કાંદા બટેટાનો મસાલા ભાત. તો મારા સ્ટેન ડુંગળી બટેટાનો મસાલા ભાત. આ મસાલે ભાત ખાવામાં બહુ સારા એવા બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે. માત્ર એમાં મેં પહેલેથી મારું પ્લાન હતું એટલે 20 મિનિટ પહેલાં એક કપ ચોખા, કોઈ પણ વેરાયટીના તમે લઈ શકો છો, ચોખાને ધોઈ આ રીતે ઉપર સુધી પાણી ભરી 20 મિનિટ જેવું પલાળી દેવાનું. તો એ મેં પહેલેથી તૈયારી કરી લીધી છે. હવે આપણે બે મીડિયમ બટેટા લેશું અને એક સાઇઝની બે ડુંગળી. ડુંગળી મારા પાસે નાની છે એટલે ડુંગળી મેં 4 લીધી છે. બટેટાની છાલ ઉતારી એના ટુકડા કરી લઈશું અને એ જ રીતે ડુંગળીની પણ છાલ ઉતારી એના પણ નાના નાના ટુકડા કરી લઈશું. આ બધી તૈયારી તમે મસાલા ભાત બનાવતા બનાવતા પણ કરી શકો છો. માત્ર 15-1 મિનિટ જેવું થશે અને તમારો મસાલા ભાત છે એ કુકરમાં તમે એક સીટી વગાડો એટલે થઈ જશે, ભાત પલાળેલા હોય એટલે. અને હવે આપણે એકદમ ટેસ્ટી એવી, તો મસાલા ભાતનો ટેસ્ટ આ જ પેસ્ટથી આવે છે. તો 6-7 સૂકા કોપરા નાળિયેરના ટુકડા, 7-8 લસણની કળીઓ, તો તમે 10-1 જેટલી પણ લઈ શકો છો, અને એક નાનો ટુકડો આદુનો. વધારે ઉમેરવો હોય તો વધારે આદુ પણ ઉમેરી શકો છો. અને પેસ્ટ દળી લઈશું એકદમ આવી ઝીણી થઈ જાય ત્યાં સુધી. તો તમે જોઈ શકો છો તૈયાર છે, લગભગ 2 ટેબલસ્પૂન જેવી પેસ્ટ બની છે અને વાટકીમાં કાઢી લઈશું. મસાલા ભાત બનાવવા માટે પ્રેશર કુકરમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તમે અડધું ઘી અને અડધું તેલ પણ લઈ શકો છો. અને એમાં આપણે 1.5 ટીસ્પૂન જીરું ઉમેરીશું. જીરાનો કલર બદલાય એટલે એક તજનો ટુકડો અને એક તમાલપત્ર ઉમેરીશું. તમારે વઘારમાં રાઈ ઉમેરવી હોય તો રાઈ પણ ઉમેરી શકો છો. અને સાથે આપણે ડુંગળી ઝીણી કાપેલી ઉમેરી દઈશું. જેવો થોડો તમાલપત્ર અને તજ સતળાય એટલે તરત ડુંગળી ઉમેરી દેવાની, બળી ન જાય ખાસ ધ્યાન રાખવાનું. અને ગેસની આંચ મેં મીડિયમ રાખેલી છે. ડુંગળી ઉમેરી અને મીડિયમ ફ્લેમ પર ડુંગળીને 2-3 મિનિટ જેવી સાતળી લઈશું. સાથે આપણે 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરી દઈશું. લાસ્ટમાં આપણે પાછું એડજસ્ટ કરીશું. 1/4 ટીસ્પૂન હિંગ અને મીઠા લીમડાના પાન જો તમારે ઉમેરવા હોય તો અત્યારે ઉમેરી દેવાના, મિક્સ કરી દઈશું. અને આ રીતે ડુંગળી સતળાય ત્યાં સુધીમાં તમે બટેટા પણ કાપી શકશો અને પેસ્ટ જે બનાવી એ પણ તમે બનાવી શકશો. તો એકદમ ઝટપટ મહેનત થઈ જાય છે. અને હવે આપણે ઝીણા કાપેલા બટેટા ઉમેરી દઈશું અને એને પણ આપણે મીડિયમ ફ્લેમ પર 1-2 મિનિટ જેવા સાતળી લઈશું. બટેટાને સતળાતા 1-2 મિનિટ જેવું થાય એટલે તરત જ આપણે બનાવેલી પેસ્ટ આદુ લસણ અને સૂકા કોપરાની ઉમેરી દઈશું. અને ગેસની ફ્લેમ હવે સ્લો રાખીશું અને સ્લો ફ્લેમ પર 2-3 મિનિટ માટે સતત હલાવતા રહી અને પેસ્ટને સાતળી લઈશું. આપણે આદુ એમાં ઉમેર્યું છે એટલે તળીએ કુકરમાં બેસી જાય એટલે આ રીતે ચલાવતા રહી તમારે સાતળવાનું. તો આ રીતે લગભગ હવે એને સતળાતા 2 મિનિટ જેવું થયું છે. ભાત જે પલાળ્યા છે એને પણ 20-1 મિનિટ જેવું પલાળતા થયું છે. ચારણીમાં આપણે બિલકુલ પાણી નીકળી જાય એ રીતે આપણે એને નિતારી લેશું. અને હવે આપણે મસાલા કરી લઈશું. 1/2 ટીસ્પૂન હળદર, 1-1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર. તો બાળકો ખાવાના છે એટલા માટે હું એકલું લાલ મરચું લઈ રહી છું. તમારે તીખું જો વધારે બનાવવું હોય તો ડુંગળી પહેલાં 1 લીલા મરચાંના 2 ભાગ કરી અને એને સાતળવામાં ઉમેરી દેવાનું. 1/2 ટીસ્પૂન ગરમ મસાલો, તો આ ઘરનો મસાલો સ્ટ્રોંગ છે એટલે 1/2 ટીસ્પૂન. તમે બહારનો જો વાપરવાના હોય તો તમારે 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરવાનો. મિક્સ કરી દઈશું અને 1 મિનિટ જેવું સાતળી લઈશું. તો સ્લો ગેસ જ છે. અને હવે આપણે એમાં નિતારેલા ભાત, તો પાણી બિલકુલ નથી તમે જોઈ શકો છો. અને હવે આપણે ભાતને કુકરમાં સાતળવાના છે. હળવા હાથે આ રીતે ભાતને મિક્સ કરીશું મસાલા સાથે. સ્લો ગેસ પર 3-4 મિનિટ આ રીતે આપણે ભાતને સાતળવાના છે. સાથે મારી પાસે લીલા વટાણા છે, ફ્રોઝન છે. મેં એને ડીફ્રોઝ કરી પાણીમાં થોડી વાર રાખ્યા હતા અને ઉમેર્યા. હોય તો ઉમેરવાના, નહીંતર જરૂરી નથી. સાથે મીઠું, તો પહેલાં આપણે 1/2 ટીસ્પૂન ઉમેર્યું, અત્યારે પાછું 1/4 ટીસ્પૂન જેટલું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું. અને આ રીતે તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મિક્સ કરીશું. ભાત એકદમ છૂટા રહે એ રીતે સતળાયા છે. મિક્સર જારમાં જેમાં આપણે પેસ્ટ બનાવી એમાં જ મેં 1 ટમેટું અને થોડા લીલા ધાણા લઈ એની પેસ્ટ બનાવી લેશું. અને ભાત તમે જોઈ શકો છો એકદમ સારી રીતે સતળાઈ ગયા છે.
થોડો ગરમ મસાલો હું વધારે ઉમેરી દઈશ, થોડો સ્ટ્રોંગ ફ્લેવર માટે, બિરયાની જેવો ટેસ્ટ આવશે. તો આ રીતે તમે ભાત કુકરમાં સાતળશો તો કુકરમાં પણ એકદમ છૂટા તમારા ભાત બનશે. હવે આપણે એમાં 1.5 કપ પાણી, તો 1 કપ મેં ભાત લીધા એટલે 1.5 કપ પાણી, તો આ એનું માપ છે. તમે જો 2 કપ ભાત લેવાના હોય તો 3 કપ તમારે પાણી લેવાનું, તો આ એનો રેશિયો રહેશે. એટલે ભાત તમારા એકદમ છૂટા રહેશે. ભાત આપણે પલાળ્યા છે એટલે ઓછા પાણીની આપણને જરૂર પડશે. આ રીતે તમે જોઈ શકો છો મિક્સ થઈ ગયું છે. અને હવે આપણે ટમેટા અને ધાણાની જે પેસ્ટ બનાવી એ ઉમેરી દઈશું. હલકું આ રીતે મિક્સ કરી દઈશું તો ધાણાની ફ્લેવર આવી જશે અને ટમેટું થોડી ખટાશ આપશે, એટલે ડુંગળીનું જે ગળપણ હોય એ બેલેન્સ થઈ અને ભાતનો બહુ સારો એવો ટેસ્ટ આવશે. આ રીતે હવે આપણે એને ખુલ્લું જ ઉકળવા દઈશું, તો લગભગ 3 થી 4 મિનિટ. ઉપરથી તમને લાગે કે પાણી ઓછું થયું છે ત્યાં સુધી ખુલ્લું જ આ રીતે થવા દેવાનું. તો પાણી આ રીતે ઓછું થઈ જાય એટલે આપણે ચમચાના મદદથી એકવાર આપણે એને મિક્સ કરી લઈશું. એટલે પ્રેશર કુકરનું વિસલ થાય તો પણ તમારા ભાત છે એ તળિયે બેસે નહીં. તો પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી અને ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ પર આપણે 1 વિસલ કરીશું. તો આપણે ઓલરેડી ભાત પલાળ્યા હતા અને પહેલેથી પાણી સારી રીતે ઉકાળી લીધું, એટલે 1 જ વિસલમાં તમારા ભાત આ રીતે બનીને તમે જોઈ શકો છો તૈયાર છે. એકદમ ટેસ્ટી એવા બિરયાની જેવા ટેસ્ટી ખાવામાં લાગે એવા અને એકદમ ઝટપટ બની જાય. માત્ર જો તમે એકવાર આ રીતે બનાવી લેશો તો તમે અઠવાડિયામાં 1 થી 2 વાર ઝટપટ બની જાય એવા મસાલા ભાત જરૂરથી બનાવશો. તો આ રીતે તમે એકવાર મહારાષ્ટ્રીયન સ્ટાઇલ મસાલા ભાત જરૂરથી બનાવજો અને તમે જોઈ શકો છો એકદમ છૂટા એવા અને ગરમ ગરમ તમે ડુંગળી ટમેટાનું સાલડ કે ડુંગળી ન ખાતા હોય તો ટમેટા એકલા પાપડ સાથે અને છાશ કે પછી તમે કોઈ પણ રાયતા સાથે આ ગરમ ગરમ મસાલા ભાતને સર્વ કરો. તો એકવાર આ રેસિપી તમે જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ મસાલા ભાતની રેસિપી ગમી હોય તો આ રેસિપીને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. તો આ ગરમ ગરમ ટેસ્ટી એવા બિરયાની જેવા મસાલા ભાત એકવાર જરૂરથી બનાવજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.